હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજના વિડીયોમાં ધોરણ 10 પૂરું કર્યા પછી તમે જો આર્ટ્સ લેવા માગતા હોય તો આર્ટ્સની અંદર 11મા ધોરણમાં કયા કયા વિષયો આવે એના વિષયનો આ વિડીયો છે. તમે 11મા ધોરણમાં જશો તો કયા કયા સબ્જેક્ટ આવશે, ટોટલ સબ્જેક્ટની વાત છે. પછી તમે જે સ્કૂલ સિલેક્ટ કરો, જે સ્કૂલમાં એડમિશન લો, એ સ્કૂલની અંદર ટોટલ 7 સબ્જેક્ટ હોય છે અને એ સ્કૂલ નક્કી કરે છે અથવા તો સ્કૂલ ઉપર ડિપેન્ડ હોય છે કે ત્યાં કયા કયા 7 સબ્જેક્ટ ચલાવતા હોય છે. તમારે એડમિશન લેતી વખતે જોવાનું છે તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, એ પ્રમાણે તમારે ત્યાં એડમિશન લેવાનું છે, એના ટોટલ કયા કયા સબ્જેક્ટ આવશે એ જોવાનું છે. તો આપણે આજના વિડીયોમાં ટોટલે ટોટલ સબ્જેક્ટની વાત કરીશું. ઇંગ્લિશ અને ગુજરાતી તો તમે જાણતા જ છો, કમ્પલસરી જ છે. ત્યાર પછી કયા કયા સબ્જેક્ટો આવે છે એની તમામ માહિતી આપણે મેળવીએ. ટોટલ ભાષાના વિષય 4 છે, એની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત એમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો શાસ્ત્રના વિષય, શાસ્ત્રના વિષયમાં રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર. ત્યાર પછી કમ્પ્યુટર, ચિત્રકલા અને સંગીત, સંગીતની અંદર એક કંઠસ્થ આવશે સંગીતની અંદર ને બીજું તબલાનું આવશે, એ બંને અલગ અલગ સબ્જેક્ટ હોય છે. ત્યાર પછી યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, આટલા ટોટલ સબ્જેક્ટ આવશે 11 આર્ટ્સની અંદર, બરાબર. આની અંદરથી કોઈ પણ 7 સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાના હોય છે, સ્કૂલ ઉપર ડિપેન્ડ હોય, મેં આગળ તમને સમજાવી દીધું. ત્યાર પછી તમારે એક્ઝામ ટાઈમે પણ 7 સબ્જેક્ટ આવતા હોય છે. ત્યાર પછી તમે બોર્ડની એક્ઝામ આપશો, જે 11મા ધોરણમાં સબ્જેક્ટ હશે એ જ 12 બોર્ડની અંદર હશે, બરાબર. એટલે તમારે 12મા ધોરણની અંદર પણ આના 7 સબ્જેક્ટ આવશે અને એની તમારે બોર્ડની એક્ઝામ આપવાની હોય છે. તો મિત્રો, આ માહિતી કેવી લાગી? જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.